वन्दे श्रीहरिकृष्णराजचरणम् सर्वेश्वरं स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं मुनिवरम् दुःखर्णवोद्वारकम् वन्दे कारणकारणं रुषसुतम् मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनिन्द्रपादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदा श्रीनारायणसङ्गकं च करुणामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवा व्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामिनारायणभगवाननी जय श्री हरि कृष्ण महाराज जय श्री घनिश्याम महाराज जय श्री सदगुरु की जय विक्रम संवत बेहज छोत्तेर अधिक आश्वद, तृतीय तारीख पांच दस બે હજાર વીસ સોમવાર શ્રી મુક્તમુનિ મુનિ ચરિતમ પાર્ટુ લોયાધામ ન્યુ જર્સી વાલા મુક્ત ઘેર બેઠા કથા વાર્તાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને પ્રેમથી જય સ્વામિનારાયણ આપણે મુક્ત મુનિ ચરિતમના માધ્યમથી જે મહાપુરુષના ચરિત્રોની કથામાં પ્રવેશ કરવાના છીએ એ સંત કેવા છે તે જોઈએ આપણે પ્રેમાનંદ સ્વામીના કીર્તનના માધ્યમથી सन्तनि बलिहारि रे रे हेवा सन्तनि बलिहारे रे जिने गुणेरि ज्यागीरदारे रे जिणने गुणेरि ज्यागीरदारि रे सन्तनि बलिहारि रे हो सन्तनि बलिहारि रे क्रोध लोभ मन मान आणि सोनूनि सम समकरि जाणे काम क्रोध लोब मनमान आणे सोनो ने सम समकरे जाणे हार जने गीताजि गाय छे पुकारे रे जने जी गाय छे पुकारे रे सन्तनि संतनी बलिहारी सन्तनि बलिहारि रे हरि विना बीजो घाटन हरि हरिविना बीजो घाटन लगे लोबलहरनो लेसनगे लोबलहरनो सन लग हार नारी न सके नयन बाण मारे रे हे नारी न सके नयन बाण मारे रे एवा सन्तनी बलिहारे रे एवा सन्तनि बलिहारे रे ब्रह्म विद्या ब्रह्मविद्याेणे दृढकरि साधि विद्या जेणे दृढकरिधि पिण्ड ब्रह्माण्डनि तजिरे उपाधि पिण्ड ब्रह्माण्डनी तिरे उपाधि हार भूत प्राणि तणाहित कारि रे भूत प्राणि तणाहित रे लेवा सन्तनि बलिहारी रे एवा सन्तनि बलिहारि रे ब्रह्मस्वरूप रहे नित्यनाय ब्रह्मस्वरूप रहे नित्यनाय प्रगट हरि गुण मा चित्रा हराया हारे प्रेम सखी वा सन्तौ परवारि रे प्रेम सखि वा सन्तौ परवारि रे एवा संतनी बलिहारी रे हो एवा संतनी बलिहारी रे जेने गुणेरि ज्यागिरदारि रे जने गुणेरि ज्यागिरदारि रे एवा संतनी बलिहारी रे रेवा संतनी बलिहारी रे हरे एवा संतनी बलिहारी रे જેને ગુણે રીઝ્યા ગીરે ધારી રે સ્વામી એમ કે છે કે એવા સંત ઉપર મહારાજ રીજે છે જે સંતમાં કામ ક્રોધ લોભ રહિત હોય જે સંત સોનું ને ધૂળ સમ કરીને જાણતા હોય જે સંતને પરબ્રહ્મ સિવાય બીજો કોઈ વિચાર ન આવે જે સંત સ્ત્રી અને ધનથી રહિત હોય માત્ર પરબ્રહ્મને પમાડે તેવી બ્રહ્મવિદ્યા દ્રઢ કરી હોય આધિ વ્યાધિ ઉપાધિથી રહિત હોય એટલું જ નહીં જે નિરંતર ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતા હોય ભજન ભક્તિ કરતા હોય અને જેનું મન માત્ર ને માત્ર ભગવાનના કથા ચરિત્રમાં ચિત્ત રમતું હોય તેવા સંત ઉપર ભગવાન પ્રસન્ન થાય છે અને જે સંતમાં આવા સોળ શણગાર હોય ને તો જ પરબ્રહ્મ પ્રસન્ન થાય છે એટલા માટે સ્વામી કહે છે કે આવા સદ્ગુણ હોય એની ઉપર ભગવાન રીજે છે અને ભગવાન એને આધીન થાય છે ભગવાન એનો મહિમા ગાય છે ભગવાન એના ચરણના રજને પોતાને માથે ચડાવે છે એવા સંત ઉપર ભગવાન રીજે છે જેના માત્ર પરબ્રહ્મનું ચિંતવન હોય અને પરબ્રહ્મની વાસના અંતરમાં હોય તેવા ઉપર ભગવાન રીજે છે મહારાજ વચનો મૂતમાં કહે છે ને કે ગરડા મધ્યના અડતાલીસમાં કે અમારે પણ એ જ અંતરમાં વાસના છે કે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત નથી શું કે મહારાજ કે અંતરમાં એ જ વાસના છે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત નથી તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે દરિયાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ અમે ઈચ્છીએ છીએ શું કે મહારાજ કે અમે સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઈચ્છીએ છીએ બોલો મહારાજને કોઈ નિમિત્ત નથી જન્મ ધર્યાનું પણ નિમિત્ત ઊભું કરીને સંતના મધ્યમાં જન્મ ધરવાનું નક્કી કરે છે કારણ કે એવા સંતનો જો આશ્રય કરીએ ને તો જીવનું કલ્યાણ થાય છે વડતાલ દસ મહારાજ સ્વયં બોલે છે કે ભગવાને જ્યારે આ પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી જીવનું કલ્યાણ થાય છે કોના થકી થાય છે સંત થકી જીવનું કલ્યાણ થાય છે મહારાજ એટલા માટે કહે છે જો કલ્યાણની ઈચ્છા હોય તો મોક્ષના માર્ગમાં સાધુ અનુવાદ અનિવાર્ય છે જો સાધુની પ્રાપ્તિ આપણને ન થાય એવા સત્પુરુષની પ્રાપ્તિ આપણને ન થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થતું નથી સ્વામી એવા સદ્ગુણ ઉપર વાત કરે છે કે આવા આવા સદગુણ હોય તો પરબ્રહ્મ પ્રસન્ન થાય છે એટલા માટે સ્વામી કહે છે આગળ કામ ક્રોધ લોભ મનમાં ન આણે સોનું ને ધૂળ કરી જાણે આપણે જે ચરિત્ર માળામાં જઈએ છે તે સંત કેવા છે સ્વામી કહે છે એ સંત કેવા છે કે જેનામાં કામ ક્રોધ લોભ રંચ માત્ર નથી ક્યારે કે સાનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં માયાના વિકારો જેને ચલાય માન કરી શકતા નથી સદા સ્થિત પ્રજ્ઞવાન રહ્યા છે જેના યુગમાં જે કોઈ મોક્ષો આવે તેને પણ સર્વે ઘાટથી રહિત કરી દે છે અને મૂર્તિના ભોગતા બનાવી દે છે એ અનાદિમુક્તની વાત છે પોતાને તો ઘાટ સંકલ્પ ન હોય કોઈ પણ એના યોગમાં જે કોઈ આવે તેને પણ ઘાટ સંકલ્પથી રહિત કરી દે છે એ અનાદિમુક્તિની વાત કહે છે કે એનામાં ક્યારેય કામ નથી હોતો ક્રોધ નથી હોતો લોભ નથી હોતો ક્યારેય એને મનમાં રંચ માત્ર પણ કોઈ પ્રકારનો ઘાટ કે સંકલ્પ નથી થતો એવા સંતની વાત કરે છે એવા અનાદિ મુક્ત રાજની વાત કરે છે કામ ક્રોધ લોભ મનમાન આણે સોનું ને ધૂળ તે સમ કરી જાણે એવા જે સંત છે તેને સોનું ને ધૂળ કેવું છે સમાન છે સોનું ને ધૂળ તે સમ કરી જાણે સમ લોષ્ટાશ્મ કાંચન ગીતામાં કહે છે એવા જે સંત હોય ને એને સોનું ને ધૂળ કેવું હોય સમાન હોય મહાભારતમાં આ વાતની પુષ્ટિ કરે છે અતશ્ચ ધર્મી ભી પુંભીર નિહર્થ પ્રશસ્ય તે પ્રક્ષાલનાથ હિ પંકસ્ય દૂરત સ્પર્શનમ વરમ અર્થાત જેની ધનમાં પ્રીતિ નથી હોતી જેને ધનમાં પ્રીતિ નથી હોતી તેવાઓની ધર્માત્મા પ્રશંસા કરે છે શું કહે છે કે જેને ધનમાં પ્રીતિ નથી એની પ્રશંસા કોણ કરે છે જે ધર્માત્મા પુરુષ હોય ને એ કરે છે કારણ કે કે પ્રક્ષલા પ્રક્ષાલનાત હિપંક છે દુરાદ સ્પર્શનમ વરમર કારણ કે કાદોમાં પડી અને પછી સ્નાન કરવું એના કરતા તો ન પડવું સારું છે અહીં કાદવ પડ્યો હોય તમારે અહીંથી થોડુંક દૂર જવું હોય તો કાદોમાં પડીને જાઓ કે સાઈડમાંથી જઈને જાઓ સાઈડમાંથી જાઓ એ કાદોમાં પડવું એની કરતાં દૂરથી ચાલીને નીકળી જવું એ વધુ સારું એટલે સ્વામી એમ કે છે એવા સંત છે કે જેને સોનું ને ધૂળ સમ કરી જાણતા હોય એ મહાપુરુષ છે જેને સોનું ને માં સમાનતા બુદ્ધિ હોય અને આજે દુનિયા શેની પાછળ પડે છે શેની પાછળ ધન પાછળ કયા કારણથી કયા કારણથી પાછળ પડે લૌકિક સુખ ભોગ માટે એ વાસ્તવિક છે કે સાચું છે કે ખોટું છે ખોટું છે ને છતાં પણ કેમ એની પાછળ માણસ આંધળો થાય છે માણસ એની પાછળ પાગલ કેમ થઈ જાય છે છતાં પણ એની દુનિયા એની પાછળ પાગલ છે ને એની ઉપર ફના થાય છે ને એટલા માટે કહેવાય છે ને મન ધન મન ધન સબહી કરે પર ધન પર પ્રિય સબ પાવે પણ નિજ ધન નિજાનંદ કહા પાવે મન ધન મન ધન સબહી કરે આ મન શું કરે આખો દિવસ ક્યાંથી પૈસા લઈ લેવું કરે ને આ સમાજમાં બધા ઘણા બધા

હા એને ધનની ઈચ્છા હોય તો ધન પ્રાપ્ત પણ કરી લે કોઈ વસ્તુની ઈચ્છા હોય તો વસ્તુ પણ પ્રાપ્ત કરી લે સ્ત્રીની છે તો સ્ત્રી પણ પ્રાપ્ત કરી લે પરંતુ નિજ ધન નિજાનંદા પાવે બધું મેળવીએ છીએ પરંતુ પોતાનો આનંદ પોતાની વાસ્તવિકતા અને પોતાની જે સમૃદ્ધિ અને પોતાની જે મૂડી અને પોતાનું જે વાસ્તવિક ધન એ નથી મેળવતો એ બધું જ મેળવે છે પરંતુ એ પોતાનો જે નિજાનંદ છે પોતાના સ્વરૂપનું જે સુખ છે પરમાત્માના સ્વરૂપનું જે સુખ છે એ મેળવી શકતો નથી એને તમે એમ કહેવા જાઓ કે સોનુંને ધૂળ સમ કરી જાણો માને માને તમે હા તમે નિષ્કુળ કાવેલીને બેસી જાઓને તો એ ના માને કે ને ધૂળ સમ કરી જાણે હા જે દૈવી જીવ હોય એને તમે સમજાવો તો માની જાય છે આજે ઘણા બધા જે શ્રેષ્ઠી હોય ભગવાન તરફ વળે છે અને સાધુના મહિમા તરફ વળે છે તો દૈવી આત્મા હોય એને મોક્ષની ભૂખ હોય એટલા માટે વળે છે પરંતુ આ તો જે એની વાત છે કે જેને માત્ર ધન 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 જોઈએ ધન સિવાય બીજું કંઈ ન જોઈએ એની વાત છે માટે જીવનમાં છે ને ચાર બાબતને ધ્યાનમાં રાખવી આ ચાર બાબત જો જીવનમાં ઉતરી જાય ને તો કોઈ પ્રકારની ચિંતા નહીં કઈ ખબર છે કયો તો તમને ખબર હોય તો કયો ચાર બાબત તમે જણાવો તમને ખબર હોય તો ખબર તમને કોઈ તમે તો બધા તો કે પીઝા પછી મેક્સિકન ભેળ પછી સેન્ડવીચ અને બીજું જી એ જ ગણાવો ને કે આ ચાર બાબત અમને ચાર વસ્તુ મળી જાય તો અમે સુખી એમાં ખરેખર સુખ છે નથી પણ છતાં પણ ધન છે વસ્તુ છે પદાર્થ છે એની પાછળ આખી દુનિયા પડે છે પરંતુ જીવનમાં જો ચાર બાબત આ આવી જાય અને આ ચાર બાબત પ્રત્યે આપણે ધ્યાન રાખીએ અને જીવનમાં ઉતારીએ ને તો ખૂબ આપણને આનંદ રહે પહેલી મરવાનું નક્કી છે આ દુનિયા જાણે જ છે કે મરવાનું નક્કી છે છતાં પણ એને જીવમાં મનાય છે નથી મનાતું પહેલી વાત એ રાખવું ધ્યાનમાં આપણે કે મરવાનું નક્કી છે માટે ભગવાનને અને મોટા સત્પુરુષને જાણી લ્યો શું પહેલી વાત કઈ કીધી મરવાનું નક્કી છે માટે ભગવાન અને સત્પુરુષને જાણી લ્યો બીજી વાત કોઈ સાથે નહીં આવે કોઈ સાથે આવવાનું છે તમારી સાથે તમે જ્યારે તમારો જ્યારે અંતકાળ આવે ત્યારે તમારી આજુબાજુ કોઈ હશે કોઈ નહીં હોય એટલે મરવાનું તો નક્કી જ છે એની સાથે કોઈ આપણી સાથે નહીં આવે માટે ભગવાન અને સત્પુરુષના રાજીપારૂપી કમાણી કરી લ્યો પેલું મરવાનું નક્કી છે માટે સત્પુરુષ અને ભગવાનને જાણી લો બીજું સાથે કંઈ જ આવે અને કોઈ પણને આવે માટે ભગવાન અને સત્પુરુષના રાજીપા રૂપી કમાણી કરી લો ત્રીજી વસ્તુ એવી છે જેવું કરશો તેવો ભોગવશો જેવું કરશો ને એવું તમે ભોગવશો માટે ભગવાન અને સત્પુરુષની સેવા કરી લો જેવું કરશો એવું ભોગવશો માટે ભગવાન અને સત્પુરુષની સેવા કરી લો ચોથું છે જેટલું પણ છે ને તેમાં સંતોષ માનો શું કહે છે ચોથી વાત જેટલું છે ને એમાં સંતોષ માનો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ માણસનો સાચો ખજાનો શું છે સંતોષ છે એટલા માટે મહારાજ અને સત્પુરુષ મળી ગયા છે ને એનો સંતોષ માની લ્યો ચાર વાત યાદ રહી ફરીવાર હું દોહરાવું છું મરવાનું નક્કી છે માટે ભગવાન અને સત્પુરુષને ઓળખીને પ્રાપ્ત કરી લો બીજી વસ્તુ એવી છે કે સાથે કંઈ નહીં આવે માટે ભગવાન અને સત્પુરુષના રાજીપા રૂપી કમાણી કરી લો ત્રીજી વસ્તુ જેવું કરશો તેવું ભોગવશો માટે ભગવાન અને સત્પુરુષની સેવા કરી લો ચોથું જેટલું પણ છે તેમાં સંતોષ માનો એટલા માટે મહારાજને અને સત્પુરુષ જે મળી ગયા છે ને એમાં સંતોષ માની લો એમાં સંતોષ માની લો અને આજે એમાં બધા કોઈ સંતોષ માનતા નથી જે એને સંતોષ મનાય જાય છે ને એને કોઈ પ્રકારના પ્રશ્ન જ રહેતા નથી અહીંયા સ્વામી એમ કે છે કે જેને સોનું ને ધૂળ સમ કરી જાણું હોય એ ક્યારેય કોઈ જગ્યાએ લોભાતો નથી નજીકેતાને યમરાજની લાલચ નડી યમરાજે કેટલી લાલચ આપી હતી એ ઉપનિષદમાં તમે પ્રસંગ વાંચો ને તો તમને ખ્યાલ આવે યમરાજ ઘણા બધા ને ભોગ આપવા માટે વિનંતી કરી છતાં પણ નજીકેતા એકના બે નથી નજીકેતાને યમરાજની લાલચ ન ડગાવી શકી એકવાર શિવાજીને છે ને ખબર પડી કે મારા રાજ્યમાં છે ને તુકારામ છે ને ગરીબ છે શું છે

એટલે શિવાજીને કહેવાથી એ મંત્રીએ એમને ધન મોકલી આપ્યું અને જ્યારે તુકારામે જોયું કે મને શિવાજીએ ધન મોકલ્યું છે ત્યારે ધન જોઈને બહુ મોટી પોક મેલી તુકારામે બહુ મોટી પોક મેલી અને ભગવાન આગળ જઈને રડવા લાગ્યા અને રડવાને રડીને પ્રાર્થના કરી અને કીધું હે ભગવાન મારો શો વાક છે આમાં ભગવાન મારો શું વાત છે આવા ક્રૂર મારી ઉપર તમે કેમ થયા છો મારે ધનની નહીં પણ મારે તો તમારી જરૂર છે હે ભગવાન મારે ધનની નથી જરૂર મારે તો તમારી જરૂર છે પછી તો તુકારામે એ જે મંત્રીઓ અને સૈનિકો ધન લઈને આવતા એમને ધન પરત કર્યું અને ધન પાછો આપીને શિવાજી પાસે શિવાજી પાસે મોકલી આપ્યો હવે આને ક્યારે સોનું ને ધૂળ સોનું ક્યારે નડે ધન નડે નજીક કેતન ધન આડુ આવે ક્યારે ક્યારે આડુ આવે ક્યારે આડુ ના આવે ક્યારે આડુ ના આવે સ્વામી એમ કહે છે કે સોનું ને ધૂળ સમ કરી જાણે આપણે જે અનાદી મુક્તરાજની વાત કરવાના છે ને એના જીવનમાં એક એક પ્રસંગ એક એક મહારાજ સાથેના ચરિત્રો નંદ સંતો સાથેના ચરિત્રો હરિભક્તો સાથેના ચરિત્રો આપણે જોશું ને તો આપણને દર્શન થશે એ ક્યાંય લોભાતા નથી ક્યાંય એટલે ક્યાંય નથી લોભાતા એ સ્વયં મુક્ત રાજે સરદારનો ત્યાગ કર્યો હોય એ સ્વયં એમના કીર્તન દ્વારા એમ કે છે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી રે તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્ન પ્રમાણે રે શું કહે છે કે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે તેમાં મહ ન પામે મહામુનિ સ્વપ્ન પ્રમાણે રે એમાં કોઈ જગ્યાએ આ અનાદિ મુક્તરાજ લોપાતા નથી એને બધું જ કેવું છે સ્વપ્ન તુલ્ય છે સ્વપ્ન તુલ્ય છે એ જ અનાદિ મુક્તરાજની આપણે વાત કરવાની છે એ સ્વયં પદમાં કે છે रे ब्रह्माथि कीटलगी जोय जू सुखाणि वयु मुक्तानन्दमनतमसङ्गयु रे श्यामतमे सा चूनाणु જેને નાણું મહારાજ છે એને ક્યારે સોનું આડું આવે એ તો ધૂળ જ જાણતા હોય શું જાણતા હોય ધૂળ જ જાણતા હોય એટલા માટે સ્વામી કે છે પ્રેમાનંદ સ્વામી કે એવા જે સંત છે એને તો સોનું ને ધોળ બધું સમાન છે એ સમાન જાણતા હોય છે ભગવાન તો છે ને આપણા વગર ભગવાન જ રહેવાના છે સત્પુરુષ છે ને આપણા કહેવાથી સત્પુરુષ કોઈ નથી થઈ જવાના આપણા કેવાથી કોઈ ભગવાન એ ભગવાન થઈ જવાના ભગવાન એ ભગવાન જ રહેવાના છે આપણે કહીએ કે ન કહીએ સત્પુરુષ આપણે કહીએ કે ન કહીએ એ સત્પુરુષ તો સત્પુરુષ જ રહેવાના છે પણ ભગવાન અને સત્પુરુષ વગર આપણે કહી જ નથી ભગવાન અને સત્પુરુષ વિના આપણે કહી જ નથી એટલા માટે પ્રેમાનંદ સ્વામી એવા અનાદિમુક્ત રાજની વાત કરે છે કે જેને બધું ધૂળ સમાન જાણ્યું છે ક્યારે તે તરફ દ્રષ્ટિ નથી ખેંચાતી ક્યારે નથી ખેંચાતી અને ગીતાજી એને આગળ કહે છે કે તેને ગીતાજી ગાય છે પોકારી રે સર્વે શાસ્ત્રોમાં આપણે કાલ જોઈ ગયા હતા કે મોક્ષનો હેતુ કોણ છે સત્પુરુષ પરમ કલ્યાણ કરનાર કોણ છે સત્પુરુષ આજે પણ શું આવ્યું જ્યારે ભગવાન આ પૃથ્વી પર વિચારતા ન હોય ત્યારે સત્પુરુષ વતનાપુતમાં ના આવ્યું હમણાં કે ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે વર્તનના દશામાં જોઈ લેજો તેને ગીતાજી ગાય છે પોકારી રે આવા જે સંત છે એને સશાસ્ત્રો બિરદાવે છે દુઃખેશ્વ અનુદ વિઘ્ન મનાહા સુખેશુ વિગત સ્પ્રિહ વીત ભય ક્રોધ સ્થિતધીર ધીર મુનિ રૂચતે કે જે સંતને દુઃખની પ્રાપ્તિ થઈ છતાં ક્યારેય એમને મનમાં ઉદ્વેગ થતો નથી દુઃખેશ્વ નુદ વિઘ્ન મનાહા ગમે એટલા દુઃખ આવી જાય હમણાં મેં જણાવ્યું હતું કે કામ ક્રોધ લોભ ન લોભે ગમે એટલી સાનુકૂળ પરિસ્થિતિ હોય તેટલી વિપરીત પરિસ્થિતિ હોય છતાં પણ એને કોઈ પણ પરિસ્થિતિ એને ન કરી શકે દુઃખની પ્રાપ્તિ થઈ હોય છતાં પણ એમને ક્યારેય મનમાં ઉદ્વેગ નથી થતો સુખી શું વિગત સ્પૃહ સુખોની પ્રાપ્તિમાં સદાય નિસ્પૃહિ રહેતા હોય છે કોણ એવા જે અનાધિમુક્ત ની આપણે વાત કરવાના છીએ ને એને ગમે એટલા સુખ લૌકિક પ્રાપ્ત થતા હોય ગમે એટલી એટલી પ્રશંસા કરવામાં આવતી હોય ગમે એટલા સત્કારને માન આપવામાં હોય આપવામાં આવતા હોય છતાં પણ એ ક્યારેય એમાં લેવાતા નથી એ કેવા હોય છે અનાધિમુક્ત રાજ નિસ્પૃહી હોય છે એનાથી એ કેવા હોય છે પર હોય છે વિતરાગ ભય ક્રોધ તથા જેનામાં ભય ક્રોધ નાશ થઈ ગયા છે એ કેવા છે જેનામાં કોઈ પ્રકારનો નથી કોઈ પ્રકારનો ભય નથી જેનામાં કોઈ પ્રકારનો ક્રોધ નથી આપણે જે અનાદિ મુક્તિની વાત કરીશું ને તે એવા પ્રસંગો પણ આવશે કે એમને જોઈને સામેવાળાનો ક્રોધ શાંત થઈ જાય આજે ક્રોધ આપણને ભભૂકો હોય અને આપણી પાસે કોઈ આવે તો શાંત થાય કે એ બે ગણો ભભૂકે ભભૂકે તમને ખાલી એમ કીધું તમે ખાલી સામેવાળા વ્યક્તિને એમ કીધું હોય કે સ્પીકર છે ને અહીંયા મેલો અને એ ન મેલે ફરી વાર તમે એમ કહો કે ભાઈ સ્પીકર મેલને આવી છતાં પણ ન માને અને ત્રીજી વાર કહો એટલે ભાઈ સ્પીકર મેલને આવે તો એ છતાં ન માને અને ચોથી વાર તમને શું થાય કેટલા સ્ટેટમેન્ટ આપી દે એ આમ છે એને કંઈ ખબર પડતી નથી એને વિવેક નથી એને મર્યાદા નથી એને કોઈનો ભાર નથી એ કોઈના દાબમાં નથી રહેતો એ મનમુખી માણસ છે એટલા બધા સ્ટેટમેન્ટ આપી દે એટલા બધા સ્ટેટમેન્ટ આપી દે એને એ બિચારા હા ખબર જ ના હોય હવે એ ભલો માણસ કંઈક કામમાં હોય એને એટલી બુદ્ધિ ચાલતી પણ ન હોય એ કોઈ કામમાં વ્યસ્ત હોય અને ભૂલાઈ જતું હોય અને બીજા કામમાં કંઈક કામ કરતો હોય થોડીક આળસ પણ હોય એટલે કદાચ ન પણ મેલું હોય આપણે જાતે મેલ દેવું પણ આ ક્રોધી જે વ્યક્તિ હોય કેટલા સ્ટેટમેન્ટ આપી દે હા મેળ વ્યક્તિને જોઈને કંઈક ખબર જ નહીં પડતી એટલા બધા સ્ટેટમેન્ટ આપી દે એટલા બધા નિર્ણય લઈ લે ને ઓલાને તો ક્રોધ હા મેળાને તો ના જ આવે એ તો અલમસ્તેથી તો કામ કરતો જ જોઈ જ્યારે સમય આવે ત્યારે મેલી દે એને યાદ જ હોય કે મેળવાનો છે પણ બીજા કામ હોય એટલા માટે પછી મેલે હા એવું પણ ન હોય અમુક પાછા એવા પણ અવળાવ હોય છે કે જાણી જોઈને પણ ન મેલે કીધું હોય તો જાણી જોઈને ના મેલે કે નહીં મેલું મેલે છે ને મેં તે એવા પણ હોય પણ આ તો બધી જગ્યાએ જો પોઝિટિવ દ્રષ્ટિ રાખીએ ને આપણે જે મુક્તની વાત કરવાના છે એની આપણે જે પોઝિટિવ દ્રષ્ટિ જોશું ને તો આપણને ખ્યાલ આવશે કે બધી જ પરિસ્થિતિમાંથી નીકળે છે એ જે અનાદિ મુક્ત રાજની આપણે વાત કરું છું ને એક એક આધ્યાત્મિક હોય વ્યવહારિક હોય ભગવાનને પ્રસન્ન કરવાની હોય કે સંતને પ્રસન્ન કરવાની હોય કે હરિભક્તને પ્રસન્ન કરવાની હોય કે ગમે એટલી વિપરીત પરિસ્થિતિ આવી હોય કે ગમે એટલી મહારાજે કસોટી કરી હોય છતાં પણ એ જે અનાદિ મુક્ત રાજની આપણે વાત કરું છું ને એ કઈ રીતે રસ્તા કાઢે છે ને એ જોવાનું છે આપણે અને એ રસ્તા જે કાઢે ને ભગવાનને રાજી કરવા માટે એ આપણે શીખવાનું છે એટલા માટે સ્વામી કહે છે એને ગીતાજી પોકારે છે એને સશાસ્ત્રો બધાય બિરદાવે છે બિરદાવે છે વિત ભય ક્રોધ જેનામાં રાગ ભય ક્રોધ નાશ થઈ ગયા છે સ્થિત ધીર મુનિ તેવા મુનિ સ્થિર બુદ્ધિવાળા કહેવાય છે આવાની વાત ગીતાજી કરે છે આપણે જે અનાધી મુક્તરાજની વાત કરવાના છે એ કેવા છે સ્થિર બુદ્ધિવાળા છે એને કોઈ પ્રકારનો રાગ કોઈ પ્રકારનો ભય કોઈ પ્રકારનો ક્રોધ કરી શકતો નથી જેને ગમે એટલા દુખ આવે છતાં પણ તેનાથી એ ઉદ્વેગને પામતા નથી ગમે એટલા સુખ પ્રાપ્ત થાય છતાં પણ એ નિસ્પ્રુય રહેતા હોય માટે આવા સંત ચરિત્ર માળામાં આપણે જવાનું છે ને એ સંતને પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે કામ ક્રોધ લોભ મનમાં આણે સોનું ને ધૂળ તે સમ કરી જાણે હારે જેને ગીતાજી ગાય છે પોકારી રે વિચાર તો કરો સ્વામી એમ કે પોકારીને નકર એમ કે ગીતાજી ગાય છે શાંતિથી રે પણ શાંતિથી નહીં પણ સત્શાસ્ત્ર પોકારી પોકારીને કહે છે કે ભગવાન જેટલું કલ્યાણ કરે છે ને એટલું પણ સત્પુરુષ કલ્યાણ કરે છે જો ભગવાન એવું ન કહેતા હોય તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ વચના મૃતમાં બોલે નહીં તે સાધુ સત્પુરુષ મોક્ષનો હેતુ છે ભગવાન સ્વામિનારાયણ પછી એવું બોલે નહીં ક્યારે કે એ જીવનું કલ્યાણ સંતના આશ્રય થકી થાય છે ન બોલે ક્યારેય કાલે આપણે જોયું હતું ભાગવતમાં પ્રમાણે આપું હતું કાલે એ પણ આપણે જોયું મહાભારતમાં મહારાજ સ્વયં વચનામૃતમાં નિષ્કુળાન સ્વાયમી સ્વયં ભક્ત ચિંતામણીમાં બધી જગ્યાએ કહે છે એટલા માટે ગીતા જે ગાય છે પોકારી રે સત્શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ભગવાન તો જીવનું કલ્યાણ તો કરે છે પરંતુ ભગવાન એમ ધારે કે આ જીવનું મારે કલ્યાણ નથી કરવું પરંતુ સત્પુરુષ ધારે આ જીવનું મારે કલ્યાણ કરવું છે તો કાલે આપણે કીધું

ચરિત્રમાળામાં જવું છે આજે આપણે આ પ્રેમાન સ્વામીની પ્રથમ કડી ઉપર વાત કરી એવા સંતની બીજી કડી ઉપર આપણે કાલે વાત દોહરાવીશું અહીં આપણે કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર માત્માજમ વાસુદેવમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે કૃષ્ણ મહારાજની જય